એક સ્કૂલમાં ચોરીના આરોપમાં ટીચરે બધા ઉતારીને બધાની સામે તપાસ કરી હતી આ ઘટના પછી વિદ્યાર્થીની પરેશાન અને શરમ અનુભવતી હતી અને ઘરે જઈ તેણે પોતાને જ આગ લગાડી દીધી નવમા ધોરણની વિદ્યાર્થીની નેવ જેટલી દાઝી ગઈ છે અને તેની હાલત પણ ગંભીર છે હાલ તેને ટાટા મેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે ઘટના સીતારામ ડેરાના છાયા નગરની છે અહીં શુક્રવારે ચોરી કર્યાની શંકાએ શિક્ષકે કપડા વિદ્યાર્થીની તપાસ કરી હતી નવમાં ધોરણની પોતાને આગ છાપી વિદ્યાર્થીની બેભાન થઈ પડી હતી અને લોકોએ પાણી નાખી અને આગ બુજાવી હતી પછી તેને તરત જ હોસ્પિટલ લઈ ગયા હતા અને પંચાણું ટકા દાજી ગઈ હોવાથી તેને ટાટા મેન હોસ્પિટલ લઈ ગયા હતા આગ લગાડનારી વિદ્યાર્થીની પોતાની આપવીથી સંભળાવી અને તેના શબ્દોમાં તેણે કહ્યું હતું કે હું મણી સ્કૂલમાં ભણું છું શુક્રવારે શરૂ થયેલી પરીક્ષામાં વિજ્ઞાનની પરીક્ષા આપવા ગઈ હતી સાંજે ચાર વાગે વિઝિટર ચંદ્રદાસે મને ચોરી કરી હોવાનું કહીને પકડી હતી અને આ પછી તેણે બધાની સામે મને થપ્પડ માર્યું હતું અને પછી બધાની સામે મારા કપડાં ઉતારવાયા હતા પહેલા મેં વિરોધ કર્યો કે કપડાની અંદર કોઈ ચડ્ડી નથી ત્યારે તેમણે કહ્યું કે હોશિયાર બને છે કપડાં ઉતાર પછી ત્યાંથી મને પ્રિન્સિપલની ઓફિસ લઈ ગયા પરીક્ષા પત્યા પછી હું ઘરે આવી અને ત્યાર પછી પરેશાન અને શરમ અનુભવતી હતી અને મેં મારી બહેનોને પાડોશીના ઘરે મોકલી અને રૂમમાં પોતાને જ આગ લગાવી દીધી હતી તો બસ આ તો વિડિયો વિડીયો ફરી મળીશું ના વિડીયો સાથે